ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે તેમાં હવે લોકલ ટ્રાન્સમિશન થકી કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો હેરાન કરી રહ્યો છે। સૌથી વધુ સંક્રમિત શાકભાજીઓવાળાના કારણે થતા હવે અનિશ્ચિત સમય માટે પાદરા શાક માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે વડોદરા શહેરના પાણીગેટ શાક માર્કેટમાં દરરોજના શાકભાજી ખરીદવા માટે લોકોની ભીડ ઉમટે છે। અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહ્યા છે, જ્યારે કે પાસે જ પાણીગેટ પોલીસ સ્ટેશન છે અને નજીકમાં જ મહિલા પોલીસ ચોકી પણ છે અને SRP પોલીસ ચોકી પણ આવેલી છે। તે છતાં પણ પોલીસ પણ તંત્રની જેમ હવે આ ખાડા કાન કરી રહી હોય તેમ જણાઈ રહ્યું છે। ત્યારે હવે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર શું તકેદારીના પગલાં લેશે। हाल अमे हमें से पानी गेस शाक मार्केट विस्तार की अंदर से ज्यां लोग शाक खरीदवा माटे मोटी संख्या में भीड़ साथे आवी रह्या छे। सोशियल डिस्टेंसिंग नो अभाव छे। जे रीते हाल नी अंदर कोरोना महामारी ने कारण पादरा नी अंदर पॉजिटिव कोरोना पॉजिटिव केसों वधी रह्या छे अने तेमां भी सौथी वधारे संक्रमित लोग थया छे शाकभाजीवाड़ाना लीधे। त्यारे अहींनी वडोदरा शहेरना पाणीगेट विस्तारनी अंदर आप जोई रह्या छो के लोग शाक खरीदवा माटे आवी रह्या छे, परंतु સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કુંડારા નથી। સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે અને લોકલ ટ્રાન્સમિશનના કેસો જે રીતે અત્યારે હાલમાં વધી રહ્યા છે તેને જોતાં અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાવું ખૂબ જ જરૂરી છે। પાસે જ પાણીગેટ પોલીસ સ્ટેશન છે, પરંતુ કોઈ જાતના પગલાં નક્કર લેવામાં આવ્યા નથી, તેને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ અહીંયા જળવાતું ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઝુલમકી આવાજ ન્યૂઝ ચેનલ વડોદરાથી।